हाल अमारा रिपोर्टर देवेन चित्ते सूरती जनता साथे उपस्थित छे, कारण के जनता नो व्यू जानवो पण ही खूब जरूरी छे। कारण के ज्यारे आतंकवादी हुमलो थयो हतो त्यारे लोकोमां आक्रोश हतो ने लोकोनी मांग हती अने मांग प्रमाणेनी कार्यवाही ज्यारे थई छे त्यारे तेमनुं शुं कहेवुं छे जाणीए अमारा संवाददाता देवेन चित्ते मार्फते। जी देवेन, दीपाली, जे प्रकारे समग्र देशनी जे अपेक्षाओ हती के पाकिस्तान उपर जे छे ते हमलो करवो जोईए, जड़बातोड़ जवाब आपवो जोईए, त्यारे युवानोमां जे उत्साह छे ते जोवाई रह्यो छे। चारे तरफ जे छे ते लोको अत्यारे मीठाई खाईने युवानो जे छे ते पोते उत्साह जे छे ते मनावी रह्या छे, अने दरेके दरेक युवानो जे छे ते अत्यारे पोते एकबीजाने मोढुं मीठुं खाईने जे प्रकारनो माहोल जे छे ते देखाई रह्यो छे। अने अत्यारे पण जे प्रकारनी स्थिति छे अत्यारे समग्र देशनी अंदर આપણી જે સેના છે એ સેના દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તેનો ઉત્સાહનો માહોલ જે છે તે ઠેર ઠેર જોવા મળી રહ્યો છે, અને આખે આખા દેશની અંદર અત્યારે પાકિસ્તાનને જે રીતે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે તેને લઈને જે ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, અને એકબીજાને મીઠાઈ ખવડાવીને દીપાલી પોતે જે છે તે ખુશાલી વ્યક્ત કરી રહ્યા છે। અને જે પ્રકારની લોકોની માંગણી હતી કે પાકિસ્તાન જેવા દેશ કે જે સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે એવા દેશની સામે જે પગલાં લેવામાં જોઈએ, એમાં એક મોટી સફળતા જ્યારે દેશની સેનાને મળે છે ત્યારે સ્વાભાવિક છે કે દેશના જે યુવાનો છે તેઓ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યા છે। આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારે આપણે દેશની વાયુસેનાએ જે હુમલો કર્યો છે શું કહેશો એને લઈને? જે પ્રકારનો હુમલો થયો છે એને લઈને શું કહેશો? પહેલા તો હું મારા દેશના સૈન્યને થેન્ક યુ કહેવા માંગુ છું। આજ સુધી ઉરી હમલા જોયા હતા, પણ ઉરી કરતા બી બહુ સરસ રીતે અમારા બદલા લીધેલા છે, અમારા સૈન્યોનાની 100 કરોડ હિન્દુસ્તાનીઓના બદલા લીધેલા છે। થેન્ક યુ નરેન્દ્ર મોદી, જે અમારા મોદી સાહેબ પીએમ છે ને અમારા સૈન્ય। શું કહેશો તમે અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, જે પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે, એક મોટી સફળતા આપણા દેશને મળી છે? આજે જ્યારે આપણી આર્મીને આર્મીના ઉપર હમલો થયા ને આજે 12 દિવસ થયા ત્યારે મોદીજી અને સેનાએ આજે એમની 13મી ઉજવીને અમને ખુશીનો માહોલ બનાવ્યો છે, અને હું ઈચ્છું છું કે આખા પાકિસ્તાનનો નિશાના ભારતના દુનિયાના સમાધી મટવું જોઈએ। શું કહો છો તમે જે પ્રકારે અત્યારે હુમલો કરવામાં આવ્યો છે ત્યારે? મેં મોદીજી સે યે અપીલ કરતા હું કે પૂરે પાકિસ્તાન કો નસ્ત નાબૂદ કિયા જાય, ઉસકે ટુકડે ટુકડે કિયા જાય, પૂરે પાકિસ્તાન ટુકડે હોગે, ટુકડે રામ જય શ્રી રામ। પાલી જે ઉત્સાહ જે છે તે યુવાનોમાં દેખાઈ રહ્યો છે, સમક્ષ સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં હવે સેલિબ્રેશનનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે, અને વિશ્વાસ કરીને હાઉ વસ્તુ જોશ જે વાત કરવામાં આવી રહ્યો હતો હવે દીપાલી લોકોમાં જોશ દેખાઈ રહ્યો છે, અને આખરે ભારતીય સેનાએ જે પ્રકારે જડબાતોડ જવાબ આપ્યો છે તમામે તમામ દેશના જે લોકો છે તેની જે ચોક્કસ દેવેન આભાર।